નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 25 અને 26 જુલાઈ 2020માં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝને લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે તેમજ ગ્રુપમાં શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે અને સાથે અમને પ્રોત્સાહન પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 25 અને 26 જુલાઈ 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન એક, હાલમાં જ કોણે ડિલાઇટ્સ એક્સલન્ટ એવોર્ડ્સ 2020થી સન્માનિત કરવામાં આવશે? તો તે રાજ્ય છે છત્તીસગઢ રાજ્ય. છત્તીસગઢ, રાજધાની રાયપુર, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજ્યપાલ અનુસુઈયા ઉડકે, વિધાનસભાની બેઠકો 90, લોકસભાની બેઠકો 11, રાજ્યસભાની બેઠકો 5 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 2000. પ્રશ્ન બે, હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રીને પોલ હેરિસ ફેલો સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા? તો તે છે તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી. તમિલનાડુ, રાજધાની ચેન્નાઈ, મુખ્યમંત્રી પી કે પલાનીસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, વિધાનસભાની બેઠકો 234, લોકસભાની બેઠકો 39, રાજ્યસભાની બેઠકો 18 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન ત્રણ, હાલમાં જ કઈ આઈઆઈટીએ યુવી સેનિટાઇઝિંગ ડિવાઇસ શુદ્ધ વિકસિત કર્યું? તો તે છે ઉત્તર પ્રદેશ, રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન ચાર, હાલમાં જ આંદ્રેશ ડુડા કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા? તો તેઓ પોલેન્ડ દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. પોલેન્ડ, પાટનગર વારસો, ચલણ છે પોલિશ ઝ્લોટી. પ્રશ્ન પાંચ, હાલમાં જ આવેલ રિપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ 2019-20માં ભારતનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર દેશ કયો બન્યો? તો તે દેશ બન્યો છે અમેરિકા. અમેરિકા, પાટનગર વોશિંગ્ટન ડીસી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચલણ છે અમેરિકી ડોલર. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન છ, હાલમાં જ ભારતીય રેલવે કેટલા કિલોમીટર લાંબી માલગાડીના પરિચાલનનો રેકોર્ડ બનાવ્યો? તો તે છે 2.8 કિલોમીટર લાંબી માલગાડી, જેના પરિચાલનનો રેકોર્ડ ભારતીય રેલવેએ બનાવ્યો છે. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન સાત, હાલમાં જ વિક્રમ દુરાઈ સ્વામીને કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા? તો તેઓને નિયુક્ત કરવામાં આવ્યા છે બાંગ્લાદેશમાં. બાંગ્લાદેશ, પાટનગર ઢાકા, રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ, પ્રધાનમંત્રી શેખ હસીના, ચલણ છે બાંગ્લાદેશી ટકા. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન આઠ, હાલમાં જ કયા રાજ્યની સરકારે HDFC બેંક સાથે સમજૂતી કરી? તો તે છે ઝારખંડ રાજ્ય સરકાર, કે જેણે HDFC બેંક સાથે સમજૂતી કરી છે. ઝારખંડ, રાજધાની રાંચી, મુખ્યમંત્રી હેમંત સોરેન, રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, વિધાનસભાની બેઠકો 81, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 6 અને સ્થાપના વર્ષ છે 15 નવેમ્બર 2000.
પ્રશ્ન 9. હાલમાં જ માઇલ જેડીન એ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી તે કયા દેશના ફૂટબોલર છે? તો તેઓ ઓસ્ટ્રેલિયા દેશના ફૂટબોલર છે, તે જે કે જણે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા, પાટનગર કેનબરા, પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન, ચલણ છે ઓસ્ટ્રેલિયન ડોલર. પ્રશ્ન 10. ભારતના પ્રથમ કેબલ રેલ પુલનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું? તો તે આ કરવામાં આવી રહ્યું છે જમ્મુ કાશ્મીર રાજ્યમાં. જમ્મુ કાશ્મીર, પાટનગર જમ્મુ અને શ્રીનગર. ગવર્નર છે ગિરીશચંદ્ર મુર્મુ. પ્રશ્ન 11. હાલમાં જ કયા એરપોર્ટ પર ભારતની પ્રથમ સંપર્ક રહિત કાર પાર્કિંગ બનાવવામાં આવ્યું? તો તે આવ્યું છે હૈદરાબાદ એરપોર્ટ પર. તેલંગાણા, રાજધાની હૈદરાબાદ. મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન. વિધાનસભાની બેઠકો 119, લોકસભાની બેઠકો 17, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે 2 જૂન 2014. પ્રશ્ન 12. હાલમાં જ કોણે સશસ્ત્ર બળોને સૈન્ય સામગ્રી ખરીદવાનો અધિકાર આપ્યો? તો તે છે રક્ષા મંત્રાલય. કેન્દ્રીય રક્ષામંત્રી છે શ્રી રાજનાથ સિંહ. ભારત, પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 13. હાલમાં જ કઈ વ્યક્તિને એડીબીના નવા ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા? તો તે છે અશોક લવાસા. એડીબીનું પૂરું નામ છે એશિયન ડેવલપમેન્ટ બેંક. અશોક લવાસા આ પદ પર દિવાકર ગુપ્તાનું સ્થાન લેશે. પ્રશ્ન 14. હાલમાં જ કોને અફઘાનિસ્તાનમાં ભારતના નવા રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યો? તો તે છે રુદ્રેન્દ્ર ટંડન. પ્રશ્ન 15. હાલમાં જ કોને ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2020થી સન્માનિત કરવામાં આવ્યા? તો તે છે સચિન અવસ્થી. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળનો વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળનો વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.